फ्रस्ट्रेशन, दुख, डिप्रेशन जेवी मोटी बीमारी पण घणी बधी वार लागू पड़ी जाए छे। तो आ नेगेटिव विचारों खरेखर केवा केवा प्रकारना होय, कोरोना सिवाय पण घणा बधा नेगेटिव विचारों आपणा बधाना मनमां आवता होय छे। अने एक वार नेगेटिव विचार शुरू थाय अने पछी तो एनी एक आखी हार माला शुरू थई जाय छे। एक नेगेटिव विचार एनी साथे बीजो नेगेटिव विचार, त्रीजो, चौथो, पांचमो, अने अढळक नेगेटिव विचारों માણસને એકદમ સાવ ઢીલો કરી નાખે છે। તો આપણે જોઈએ કે આ નેગેટિવ વિચાર આપણને કેવા કેવા પ્રકારના આવે। નમસ્કાર, સ્વાસ્થ્ય સેતુના એક આ નવા એપિસોડમાં હું ડોક્ટર હિમાંશુ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નકારાત્મકતા એટલે કે નેગેટિવિટી એટલે શું અને એને દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે આપણે વાત કરીશું। નેગેટિવિટી આજકાલ આ કોરોનાને કારણે એટલી બધી પ્રવર્તે છે કે ઘણા બધા લોકોના મનમાં એવો વિચાર આવે છે કે મને તો કોરોના નહીં થઈ જાય ને, અને જો મને કોરોના થશે તો મારા પરિવારનું શું થશે, મારા મા બાપનું શું થશે, મારા બાળકોનું શું થશે। અને આ ચિંતા અને ભય અને એની સાથેના જે વિચારો એના મનને એટલા બધા કોરી ખાય છે કે ઘણી બધી વાર એનાથી એક પ્રકારની ચિંતા, અણગમો, ફ્રસ્ટ્રેશન, દુઃખ, ડિપ્રેશન જેવી મોટી બીમારી પણ ઘણી બધી વાર લાગુ પડી જાય છે। તો આ નેગેટિવ વિચારો ખરેખર કેવા કેવા પ્રકારના હોય, કોરોના સિવાય પણ ઘણા બધા નેગેટિવ વિચારો આપણા બધાના મનમાં આવતા હોય છે, અને એક વાર નેગેટિવ વિચાર શરૂ થાય અને પછી તો એની એક આખી હાર માળા શરૂ થઈ જાય છે। એક નેગેટિવ વિચાર એની સાથે બીજો નેગેટિવ વિચાર, ત્રીજો, ચોથો, પાંચમો, અને અઢળક નેગેટિવ વિચારો માણસને એકદમ સાવ ઢીલો કરી નાખે છે। તો આપણે જોઈએ કે આ નેગેટિવ વિચાર આપણને કેવા કેવા પ્રકારના આવે। ધારો કે ઘરના વાતાવરણમાં જોઈએ તો વ્યક્તિને એવું થાય કે હું તો ઘરમાં કાંઈ ઉપયોગી નથી, હું કોઈને કામમાં આવતો નથી। કોઈક સ્ત્રી ને એવું લાગે કે હું કેવી માતા છું, હું મારા બાળકનું બરાબર ઉછેર પણ નથી કરી શકતી, અને પછી એને હતાશા આવે। હવે વિચાર કેવી રીતે આવે કે ધારો કે એનું બાળક આજુબાજુના બીજા કોઈના બાળકો કરતાં કદાચ કોઈક ગેમમાં પાછું પડ્યું, પરીક્ષામાં કદાચ એના માર્ક ઓછા આવ્યા, તો એને એવું લાગે કે હું કેવી માતા છું, હું મારા બાળકનું બરાબર સંભાળ પણ નથી રાખી શકતી। અને આ વિચારને કારણે પછી એકદમ નેગેટિવિટી ઊભી થાય અને પોતાના બાળકનું બરાબર જતન ન કરી શકે, એના વિકાસમાં ભાગીદાર ન થઈ શકે એવું બને। કામની બાબતમાં જોઈએ તો ઘણી બધી વખત વ્યક્તિને એવું લાગે કે હું બરાબર કામ નથી કરી શકતો, હું મારા સાહેબને લાડકો નથી, હું મારા સાહેબને ગમતો નથી, કે હું મારા બોસને બહુ યોગ્ય લાગતી નથી। અને આ વિચારો એમને એટલા માટે આવે કે કદાચ બોસ એમને કોઈ કારણસર કંઈક વઢ્યા હોય, કોઈ કારણ માટે એમને કહ્યું હોય, અને એમને એવું લાગે કે ના, આ બોસ મને ખોટું વઢે છે। પણ કદાચ વાત એવી ન પણ હોય, પણ વ્યક્તિને એકવાર શરૂ થાય કે હું નકામી છું, કોઈ મારા મિત્રો નથી, કોઈ મને મળતું નથી, હું અહીંયા ઢસરડો કરું છું, મારી કોઈ કદર નથી, મારી કોઈ કિંમત નથી, આ એક કામના એરિયામાં આપણે આ પ્રકારના નેગેટિવ વિચારો જોયા। અને એમાં એકવાર નેગેટિવ વિચાર શરૂ થાય પછી તો એને લગતા ઘણા બધા વિચાર આવે કે આના કરતાં તો હું નોકરી છોડી દઉં તો સારું, વ્યક્તિ નોકરી છોડી પણ દે, વ્યક્તિ બીજી નોકરીમાં પણ બરાબર સેટ ન થાય, કારણ કે એક પ્રકારની હતાશા, એક પ્રકારની ઇન્ફિરિટી ફીલ થાય કે મારા કરતાં બીજા લોકોને વધારે આવડે છે। ઇન્ફિરિટી માણસને આગળ વધતું રોકી દે છે। પર્સનલ બાબતમાં, વ્યક્તિગત બાબતોમાં પણ ઘણા બધા નેગેટિવ વિચારો દરેક વ્યક્તિના મનમાં ચાલતા હોય છે કે ધારો કે હું બરાબર ઊંચો નથી, હું કાં તો નીચો છું, હું જાડો છું, હું પાતળો છું, મારું વજન બહુ વધારે છે, મેં ડાયટિંગ ખૂબ કર્યું તો પણ મારું વજન ઉતરતું નથી, એક્સ વાય ઝેડ મારા કરતાં બહુ રૂપાળી દેખાય છે, એ મારા કરતાં એને મિત્રો બહુ વધારે છે, એની ફેસબુક લાઇક એને બહુ વધારે મળે છે, મને તો કોઈ ગમતું જ નથી, કોઈ મને પસંદ કરતું નથી। ધારો કે વ્યક્તિને કદાચ કોઈ કે લગ્નમાં એકાદ લગ્ન માટે કોઈક મુહૂર્તિઓ કે કન્યા જોવા ગયા હોઈએ ત્યારે કોઈકે સામેવાળી વ્યક્તિએ ના પાડી હોય ત્યારે વ્યક્તિને ઓછું આવે કે મારામાં એટલી લાયકાત પણ નથી કે લોકો મને અહીંયા રિજેક્ટ કરી દે છે, તો વ્યક્તિ રિજેક્શન પણ સહન ન કરી શકે અને જેને કારણે ફ્રસ્ટ્રેશન, ગભરામણ અને એ પ્રકારની વસ્તુઓ મગજમાં ચાલ્યા કરે, શરીરમાં ચાલ્યા કરે, મનમાં ચાલ્યા કરે, અને જેને કારણે ઘણી બધી વાર લાંબા ગાળાની માનસિક બીમારીઓમાંથી પણ વ્યક્તિ આવી જાય છે અને એમાં પણ માણસ સમાઈ જાય છે અને જેને કારણે આવનાર દિવસો એના ખૂબ મુશ્કેલ બની જાય છે। હવે આ નેગેટિવ વિચારો
જે જુદા જુદા વિસ્તારમાં આપણે જોયા, જુદા જુદા એરિયામાં, પર્સનલ એરિયામાં, કામના એરિયામાં અથવા તો વ્યક્તિગત બાબતોમાં આ વિચારોને કારણે જાત જાતની તકલીફો થાય, હતાશા આવે, ચિંતા, ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન આવે, સેલ્ફ એસ્ટીમ માણસનો લો થઈ જાય, માણસને પોતાના માટેનો એક એક અહોભાવ સાવ ઝીરો થઈ જાય, અને એ સિવાય જાત જાતના બીજા પણ પ્રોબ્લેમો શરૂ થતા હોય છે. હવે આ બધા જે પ્રોબ્લેમો શરૂ થાય એને રોકવા બહુ જરૂરી છે. હવે આ જે નેગેટિવ વિચારો બહુ આવતા હોય ત્યારે તો શું કરવું, કારણ કે એ વખતે વ્યક્તિને ખબર નથી પડતી હોતી કે મારે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. તો સૌ પ્રથમ બધા જ લોકોને મારી વિનંતી છે કે કાગળ પેન અથવા તો નોટબુક લઈ લો અને જે નેગેટિવ વિચાર આવતા હોય એ તમારે વિચારો લખવા માંડવા, અને એકવાર લખવાનું શરૂ કરશો એટલે તમને ખબર પડશે કે મને આટલા બધા પ્રકારના નેગેટિવ વિચારો આવે છે. એટલે સૌ પહેલું કામ આપણે નેગેટિવ વિચારોને એક નોટબુકમાં લખવાનું કામ કરીશું. હવે આ લખ્યા પછી આ નેગેટિવ વિચારોમાં આપણી વિચારવાની પદ્ધતિમાં કંઈક ભૂલ છે. એ ભૂલ કેવી છે એ વિશે હું તમારી સાથે થોડીક વાત કરીશ. જેમ કે આપણે જે પણ વિચારીએ છીએ તો વિચારવાની પદ્ધતિમાં ક્યાંક ખામી છે, ક્યાંક ગડબડ છે, તો એ ગડબડ આપણે શોધવી પડે કે મારી વિચારવાની પદ્ધતિમાં ક્યાંક ગડબડ હશે જેને કારણે મને આવા નેગેટિવ વિચારો આવે છે. તો આ ગડબડ કેવા કેવા પ્રકારની હોઈ શકે? તો પહેલી ગડબડ છે કે ઓલ ઓર નન કાઇન્ડ ઓફ થિંકિંગ. એટલે કે ઓલ ઓર નન કાઇન્ડ ઓફ થિંકિંગમાં એવું છે કે વ્યક્તિ કાં તો ફૂલ્લી બ્લેક કાં તો ફૂલ્લી વ્હાઈટ જોવે છે, એ વચ્ચેનું ગ્રે એરિયાવાળી કોઈ વાત વ્યક્તિ જોતી નથી. ધારો કે કોઈ એક છોકરી ડાયટિંગ કરી રહી છે અને ડાયટિંગમાં એ નક્કી કર્યું છે કે મારે વજન ઉતારવું છે અને વજન ઉતારવા માટે ખૂબ મહેનત કરી રહી છે. હવે એ કંઈ પણ આઈસ્ક્રીમ એવું કંઈ પણ ખાતી નથી, બહુ જ નિયમિત કસરત પણ કરે છે. હવે કોઈ કારણસર ભૂલમાંથી એનાથી એક સ્કૂપનો આઈસ્ક્રીમ ખવાઈ ગયો અને પછી જે મનમાં એવું થયું કે હું તો સાવ નકામી છું, મેં આ શું કરી નાખ્યું, મેં મારા આખા પ્રોગ્રામની પથારી ફેરવી નાખી, આખો પ્રોગ્રામ મારો ફેલ જશે, અને એને કારણે મનમાં એક પ્રકારની ચિંતા બેચેની થવા માંડી અને ચિંતા બેચેનીમાં એણે બધો જ આઈસ્ક્રીમ ખાઈ નાખ્યો અને આખા પ્રોગ્રામ ઉપર પાણી ફરી વળ્યું. તો એ વચ્ચે ન જ વચ્ચેનો ભાગ ગ્રે એરિયા જોઈ નહોતી શકતી કે કદાચ એકાદ સ્કૂપ ખાધો તો ઇટ ઇઝ ઓકે, એનાથી કંઈ ખાટું વાળું નથી થઈ જતું, ફરીથી આપણે એ પ્રોગ્રામ ઉપર પાછા જવું પડે. પણ એવું નહીં, મારે કરવું તો આવું જ કરવું અથવા તો આવું જ કરવું, એની વચ્ચેનું કોઈ જ વ્યક્તિ ચલાવી ન શકે, એટલે મધ્યમ માર્ગ એમના માટે નથી, બહુ જ તીવ્ર માર્ગની જ એ લોકો વાત કરી રહ્યા છે. તો આ એક ઓલ ઓર નન લો કાઇન્ડ ઓફ થિંકિંગ છે કે જે ઘણી બધી વ્યક્તિઓના થોટ પ્રોસેસમાં હોય છે અને જે એમના મનમાં એક નેગેટિવ વિચારોની હારમાળા શરૂ કરતો હોય છે. આપણે બીજા મુદ્દાની વાત કરીએ કે જેને અંગ્રેજીમાં ઓવર જનરલાઇઝેશન કહે છે. ઓવર જનરલાઇઝેશનનું પહેલા તમને ઉદાહરણ આપી દઉં કે ધારો કે એક સેલ્સમેન છે અને સંભવ એના થોડા ખરાબ દિવસો જાય છે કે એનું સેલ બરાબર જતું નથી, અને એ જ વખતે એ જતો હોય છે ત્યારે માથા ઉપર કાગડો ચરકે છે અને એના મનમાં એવું થાય છે કે મારી સાથે તો હંમેશા બધું ખરાબ જ થયા કરે છે. તો એક ઘટનાને એ એટલી બધી જનરલાઇઝ કરીને જોયો છે કે મારી સાથે તો કંઈ સારું થતું જ નથી, મારી સાથે તો હંમેશા બધું ખરાબ જ થયા કરે છે. આને આપણે ઓવર જનરલાઇઝેશન કહીએ. ધારો કે કોઈક દીકરીને કોઈક છોકરાએ ના પાડી લગ્ન માટે, તો એ દીકરીને એવું લાગવા માંડ્યું કે મને તો બધા જ લોકો રિજેક્ટ કરે છે, મને કોઈ જ પ્રેમ કરતો નથી. તો એક ઘટનાને ઓવર જનરલાઇઝેશન કરીને જોવી, એટલે કે વધારે વિસ્તૃત કરીને જોવી, જેને આપણે ઓવર જનરલાઇઝેશન કહીએ છીએ, જે ઘણા બધા લોકો પોતાના જીવનમાં આ ઓવર જનરલાઇઝેશનનો પ્રયોગ કરતા હોય છે અને પછી એને લઈને એક નેગેટિવિટી અથવા તો નકારાત્મકતાની હારમાળા શરૂ થઈ જાય છે. તો આ છે ઓવર જનરલાઇઝેશન. ત્રીજો મુદ્દો છે કે મેન્ટલ ફિલ્ટરિંગ. એટલે અહીંયા આપણું મન એક પ્રકારનું ફિલ્ટર વાપરે છે. એનું પહેલાં તો ઉદાહરણ આપી દઉં. એક બહેન છે જેમને પાર્ટી આપવાનો બહુ શોખ છે, પાર્ટીમાં બધા જ પોતાના મિત્રોને બોલાવે, પણ સમહાઉ કોઈ કારણસર એમને ત્યાં આ વખતે દૂધપાક ખૂટ્યો.
જે ક્યારે થતું નથી હોતું, જે કોઈને ખબર પણ નથી પડી. પણ એ બેનને એવું લાગ્યું કે દૂધપાક ખૂટ્યો અને કદાચ એમના કોઈ ગેસ્ટને દૂધપાક નહીં મળ્યો હોય. તો બેન એવું માળવા માંડ્યા કે હું કેવી હોશ છું, એક હું આટલી સારી રીતે કરી શકતી નથી, મેં આટલા બધા લોકોને બોલાવ્યા પણ આ દૂધપાક ખૂટી કેમ જાય, આ થવું જ ન જોઈએ. તો આ પ્રકારનું મેન્ટલ ફિલ્ટરિંગ એટલે એક નાની વસ્તુને લઈને એને એક મોટું સ્વરૂપ આવે. બધા લોકોએ પાર્ટીના ખૂબ વખાણ કર્યા છે, બધા લોકોને ખૂબ મજા આવી છે, પણ એ બેનને એ નથી દેખાતું કે આમાં બધા લોકોને મજા આવી છે, પણ બેનને એ જ વસ્તુ દેખાઈ કે દૂધપાક મારાથી કેમ ખૂટ્યો. અને નાની વાત એમના મનમાંથી બહાર ન જાય, એટલે કે જે એનો આનંદ લેવાનો હોય, જે બધા લોકોને મજા આવી હોય, જે લોકોને પાર્ટી આપી હોય, એનો આનંદ લેવાના બદલે એ દુઃખી થવા માંડ્યા, એ દુઃખી રહેવા માંડ્યા. અને મનમાં એક વાત એમને ખૂબ જ પિંચ કરવા માંડી, ખૂબ જ ખરાબ રીતે એમના મનને હર્ટ કરવા માંડી. અને આ એક નેગેટિવિટી એમના મનમાં આગળ ધીરે ધીરે વધારે ઊંડી ઉતરતી જાય છે. તો આ એક મેન્ટલ ફિલ્ટરિંગ પ્રકારની વાત છે, જે આપણે ઘણા બધા લોકો આનો આવો પ્રયોગ કરતા જ હોઈએ છીએ. ચોથો મુદ્દો છે ડિસ્કાઉન્ટિંગ ધ પોઝિટિવ. એટલે કે આપણે જે પોઝિટિવ થતું હોય છે ને એને ડિસ્કાઉન્ટમાં કાઢી નાખીએ છીએ. ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે પોતે ખૂબ સારું કામ કરતા હોય, લોકો વખાણ પણ કરતા હોય, ત્યારે સામેથી કે અરે આમાં શું મેં કર્યું, આ કાંઈ મોટી ધાડ નથી મારી, આ તો કોઈ પણ લોકો કરી શકે. પણ ના, એવું નથી હોતું. પરીક્ષામાં પહેલો માર્ક પહેલો નંબર આવ્યો હોય અને બધા લોકો કહે કે બહુ સરસ કામ કર્યું, ત્યારે વ્યક્તિ કે એમાં શું, તો આ મારા આ વિષયમાં તો મારા કરતાં બીજાના વધારે માર્ક આવ્યા. ઓવરઓલ પહેલો નંબર આવ્યો છે એને વ્યક્તિ એન્જોય નથી કરી રહી, પણ એને એવું થાય કે આમાં મારા કરતા આ એક વિષયમાં તો બીજાના વધારે માર્ક આવ્યા. તો અહીંયા આને ડિસ્કાઉન્ટિંગ ધ પોઝિટિવ કહે છે કે વ્યક્તિ આખી ઘટનામાં જે પોઝિટિવ વસ્તુ છે એની ઉપર સહેજ પણ ભાર નથી મૂકતું, અને એના કારણે એની જે ખુશી હોય, જે આનંદ થવો જોઈએ, એ આનંદ વ્યક્તિને એન્જોય નથી કરી શકતી હતી અને એને કારણે એને મજા નથી આવતી હતી. મને ચોક્કસ એક ઘટના યાદ આવે છે કે જ્યારે 12મા ધોરણમાં નીટનું પરિણામ આવ્યું ત્યારે મારા દીકરાને સારા માર્ક આવ્યા હતા. હવે એના કરતાં પણ બીજી વ્યક્તિઓને વધારે સારા માર્ક આવ્યા હતા, પણ એ વ્યક્તિઓને એવું લાગતું હતું કે આ માર્ક એટલા સારા નથી કે જેટલી મેં મહેનત કરી હતી. મેં મહેનત તો ખૂબ કરી હતી કે જેને કારણે મને વધારે સારી કોલેજમાં એડમિશન મળે. તો અહીંયા એ પોતાને સારી કોલેજમાં એડમિશન મળતું હતું એનું પણ મજા એ લોકો લઈ શકતા નહોતા. તો આને આપણે જે મેં તમને કહ્યું કે ડિસ્કાઉન્ટિંગ ધ પોઝિટિવ એવું એક સ્વરૂપ છે કે જેને કારણે વ્યક્તિ પોતાના સારા માર્કને પણ એન્જોય ન કરી શકે અને એમ થાય કે મને તો આના કરતાં વધારે માર્ક આવવા જોઈતા હતા. આને ડિસ્કાઉન્ટિંગ ધ પોઝિટિવ કહેવામાં આવશે. જો વ્યક્તિ તમને જે મળે એમાં ખુશ રહેતા થાવ તો તમે તમારી જે સ્થિતિ છે એને વધારે સારી રીતે એન્જોય કરી શકો. નવો મુદ્દો છે કે જમ્પિંગ ટુ કન્ક્લુઝન. એટલે કે કોઈ પણ તારણ ઉપર ઘટના બન્યા પહેલા કૂદી જવું. હજુ તો ઘટના બની પણ ન હોય પણ આપણે ધારી લઈએ, જેમાં બે પ્રકારના વાતો છે. એક કહે છે કે માઇન્ડ રીડિંગ, મારો બોસ તો મારા વિશે ખરાબ જ બોલવાનો છે, મારી સાસુ ને ક્યારે પણ હું ડાળ બનાવું એ ગમે જ નહીં, મારા વિશે તો બધા લોકો આવું જ માને છે. એટલે કે જાણે સામેવાળી વ્યક્તિનું માઇન્ડ, મન તમે જાણો જ છો, તમે વાંચી રહ્યા છો એ રીતે વાત કરો છો. વાસ્તવમાં એવું કાંઈ ન હોય, છતાં પણ આપણે ધારી લઈએ કે મારી સાથે તો હંમેશા બધું આવું જ થાય છે. આને માઇન્ડ રીડિંગ કહે છે. કે ફોર, અને બીજી વાત છે ફોર્ચ્યુન ટેલિંગ, એટલે કે ભવિષ્યવાણી કરી દઈએ. હજુ તો તમે વોવે કંઈ બનાવ્યું ન હોય તોય પણ એવું કહે કે મારી સાસુને આ ગમવાનું નથી, પ્રોજેક્ટ ઉપર ખૂબ મહેનત કરી હોય પણ અગાઉથી જ કહે કે મારા બોસને આ વસ્તુ ક્યારેય ગમવાની નથી, કારણ કે એમને હું ગમતો નથી. અને પછી એને કારણે વ્યક્તિ એ કામમાં એટલું ધ્યાન પણ ન આપે અને જોઈએલું આઉટપુટ પણ ન આપી શકે. તો આ વાતને આપણે ઘણા બધા લોકો બહુ જ રેગ્યુલરલી વાપરતા હોઈએ છીએ, માઇન્ડ રીડિંગ અને ફોર્ચ્યુન ટેલિંગ. આપણે એને અટકાવવાનું છે અને આપણે ફોકસ આપણા કામ ઉપર કરીશું તો ચોક્કસ એને કારણે પોઝિટિવિટી આવશે અને નેગેટિવિટી આપણે દૂર કરવાની છે. વળી એક નવો મુદ્દો છે મેગ્નિફિકેશન અથવા તો મિનિમાઇઝેશન. મેગ્નિફિકેશનમાં
પોતાની નાની ભૂલને બહુ જ મોટી કરીને જોવી, એટલે કે મેગ્નિફાઈંગ, એટલે બિલોરી કાચ લઈને જોવી કે જે મોટી દેખાય. વાસ્તવમાં ઘટના બહુ જ નાની હોય, એક નાનકડી ભૂલ થઈ હોય કદાચ, પણ આપણે એને વિસ્તૃત કરીને જોઈએ કે ભાઈ મને તો યાદ જ રહેતું નથી. જો ચોક્કસ કદાચ કોઈક વસ્તુ ભૂલી ગયા હોઈએ અને આપણે એવું જનરલાઇઝ કરી નાખીએ કે ભાઈ મને તો કંઈ યાદ જ રહેતું નથી, એનાથી ઉલટું જોઈએ તો મિનિમાઇઝેશન, કે જેમાં પોતાનું જે પણ સારું હોય એને આપણે ખૂબ નાનું કરીને જોઈએ, ઓ આમાં શું, અથવા તો આ કંઈ બહુ મોટી વાત નથી, એક એને મિનિમાઇઝેશન કહીએ છીએ. અને મેક્સિમાઇઝેશન એટલે કે પોતાની ભૂલ કે પોતાની નાનકડી તકલીફોને આપણે બહુ મોટી વિસ્તૃત કરીને જોઈએ અને પોતાની સારી વાતને ખૂબ નાની કરીને જોઈએ. અને જેને કારણે આપણામાં એક હકારાત્મકતા નથી આવતી, એક પોઝિટિવિટી નથી આવતી અને આપણે હંમેશા નેગેટિવ ફીલ કર્યા કરીએ છીએ. સાતમો મુદ્દો છે કે ઇમોશનલ રીઝનિંગ, કે જેમાં આપણે જે લાગણીઓ થઈ રહી હોય એને ખરેખર સાચી માની લઈએ. ધારો કે મને લાગણી એવી થતી કે મને ગિલ્ટ ફીલ થતી હોય તો હું એવું માની લઉં કે આઈ એમ બેડ. એટલે અહીંયા લાગણીને આપણે રિયાલિટી માની લઈએ કે હું ગિલ્ટી ફીલ કરું છું એટલા માટે હું બેડ ફીલ કરું છું, એટલા માટે આઈ એમ બેડ, એટલા માટે હું ખરાબ માણસ છું. ઘણીવાર બહુ જ એક્સ્ટ્રીમ કેસમાં એવું વ્યક્તિને લાગે કે ભાઈ આઈ ફીલ જેલસ, હું મારી પત્નીથી જેલસી ફીલ કરું છું અને એને કારણે હું એવું તારણ માની લઉં કે કદાચ એ મને બેવફા હશે. તો આ એક ઇમોશનલ રીઝનિંગ, આપણે ઘણી બધી વાર લાગણીને રિયાલિટી માની લઈએ છીએ કે મને આવું ફીલ થાય છે, ખરાબ લાગી રહ્યું છે તો મેં આવું કંઈક કર્યું હશે એને કારણે મને ખરાબ લાગ્યું છે, જો મેં આવું ન કર્યું તો મને ખરાબ લાગે જ નહીં. તો અહીંયા હું ઇમોશનલ રીઝનિંગને એક રિયાલિટી છે એવું માની લઉં છું. નવો મુદ્દો છે શુડ સ્ટેટમેન્ટ અથવા તો મસ્ટ સ્ટેટમેન્ટ. આને બહુ જ રૂટીનલી વાપરીએ છીએ, મારે તો આ કરવું જ જોઈએ, મારાથી આ થવું જ જોઈએ, આઈ મસ્ટ ડુ ધીસ થિંગ, આઈ શુડ ડુ ધીસ થિંગ. તમે જ્યારે વિચારજો કે જ્યારે તમે શુડ કે મસ્ટ જેવા વાક્યો વાપરો છો ત્યારે તમારી ઉપર એક પ્રકારનું પ્રેશર આવે છે, દબાણ આવે છે, એક પ્રકારનું તમારે સર્વોત્તમ રહેવાનું, એક્સેલન્ટ કરવાનું એક પ્રકારનું પ્રેશર આવે છે. શુડ અને મસ્ટ સ્ટેટમેન્ટ એક પ્રકારનું પ્રેશર લાવે છે અને જ્યારે તમે એને અચીવ ન કરી શકો ત્યારે તમે તમારી જાતને બહુ જ લો ફીલ કરો, હેલ્પલેસ ફીલ કરો અને એક નેગેટિવિટી શરૂ થઈ જાય કે મારાથી આટલું ન થયું, મારા બાળકને હું પહેલો નંબર ન લાવી શકી, આઈ શુડ વર્ક હાર્ડ, મારા બાળકને પહેલો નંબર આવવો જ જોઈએ, હું કેવી માં છું મારા બાળકને પહેલો નંબર ના આવ્યો, આઈ શુડ ડુ ધીસ થિંગ, આઈ શુડ રીચ બાય ટાઈમ. ચોક્કસ સમય પાલન બહુ જરૂરી વસ્તુ છે, પણ કદાચ કોઈક વાર ન પહોંચી શકાયું તો એનાથી સ્ટ્રેસ લઈ અને બ્લડ પ્રેશર લેવાની જરૂર નથી, ઇટ્સ ઓકે. અણધારી મુસીબતો જિંદગીમાં આવી શકે. શુડ અને મસ્ટ સ્ટેટમેન્ટ જ્યારે તમે પોતાના ઉપર વાપરો છો, આઈ શુડ ડુ ધીસ થિંગ, આઈ મસ્ટ ડુ ધીસ થિંગ, ત્યારે તમે તમારી ઉપર પ્રેશર વધારો છો અને એને કારણે એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન અને એન્ઝાયટી થાય છે. એ જ શુડ સ્ટેટમેન્ટ જ્યારે તમે બીજા માટે વાપરો છો કે યુ શુડ ડુ ધીસ થિંગ, યુ મસ્ટ ડુ ધીસ થિંગ, અને જ્યારે એ ન થાય ત્યારે તમને એંગર પેદા થાય છે, ગુસ્સો પેદા થાય છે અને ફ્રસ્ટ્રેશન આવે છે. સરકારે તો આ કરવું જ જોઈએ, રોડ ઉપર બધાએ આ રીતે જ વાહન ચલાવવું જોઈએ, અને જો વ્યક્તિ એ રીતે વાહન ન ચલાવે તો કાં તો તમે રોડ ઉપર એની સાથે ઝઘડી પડશો, કાં તો તમને ફ્રસ્ટ્રેશન આવશે કે આ કેવા લોકો છે, આટલું એમને નથી આવડતું, આટલું સમયનું પાલન નથી કરતા, આટલું ટ્રાફિકનું પાલન નથી કરતા. તો શુડ અને મસ્ટ સ્ટેટમેન્ટ પોતાના ઉપર વપરાય ત્યારે ફ્રસ્ટ્રેશન આવે છે, એન્ઝાયટી થાય છે, જ્યારે બીજા માટે વપરાય છે ત્યારે ગુસ્સો આવે છે અને ફ્રસ્ટ્રેશન આવે છે. શું શુડ અને મસ્ટ સ્ટેટમેન્ટને આપણે કેવી રીતે રિપ્લેસ કરી શકીએ, એ બહુ જ અગત્યનું છે આપણી નેગેટિવિટી દૂર કરવા માટે. નવો મુદ્દો છે લેબલિંગ. ઘણી બધી વાર આપણે લેબલ મારી દઈએ છીએ અને એક વાર લેબલ મારી દીધો પછી આપણે માનવા જ માંડીએ છીએ. સામાન્ય લેબલો આવા હોય છે કે ભાઈ હું તો ડફોળ છું, મને તો આટલું નથી આવડતું, મને બરાબર યાદ રહેતું, હું તો ભૂલકણો છું, હું બુદ્ધુ છું, મને હું આ કામ બરાબર નથી કરી શકતો, મને તો રાંધતા આવડતું નથી. સો આ ડફોળ, ફૂલ કે ભૂલકણો આ લેબલ માર્યા પછી
તમે વસ્તુને વધારે સારી રીતે કરવાનો ક્યારે પ્રયત્ન જ નથી કરતા. અને પછી એને કારણે જે નેગેટિવિટી ક્રિએટ થાય, એક પ્રકારની બેચેની થાય, ચિંતા થાય, ફ્રસ્ટ્રેશન થાય, અને તમે એમાં એમાં ગૂંચવાયા કરો છો કે હું એટલું કામ સારી રીતે કરી શકતો નથી, આઈ એમ નોટ અ ગુડ મધર. આ એક તમે લેબલ મારી દીધું છે કે આઈ એમ નોટ અ ગુડ મધર. લેબલ માર્યા પછી તમે વધારે સારું કરવાનો કાંઈ પ્રયત્ન જ નથી કરતા, અથવા તો જે વધારે સારું થાય છે એને તમે જોઈ પણ શકતા નથી. સો લેબલિંગ એ તમને એક ચોક્કસ દાયરામાં, એક સીમિત દાયરામાં તમને રાખી દે છે, અને જે તમારા વિકાસને, તમારી પોઝિટિવિટીને સાવ રોકી દે છે. દસમો મુદ્દો છે પર્સનલાઇઝેશન અને બ્લેમ. અહીંયા વ્યક્તિ ઘણી બધી વાર એક સમૂહની કે બીજા કોઈની જવાબદારી પોતાના માથે લઈ લે છે અને પોતાની જાતે એની પર બ્લેમ પણ લઈ લે છે. ધારો કે તમારા બાળકે પરીક્ષામાં મહેનત કરી અને કોઈ કારણસર માર્ક ન આવ્યા, તો તમે એની સગળી જવાબદારી પોતાના માથે જ લઈ લો છો કે ભાઈ હું કેવો માણસ છું, હું કેવો બાપ છું કે કેવી માં છું કે મારા બાળક માટે હું આટલું ન કરી શકી. પણ ઘણી બધી વાર આમાં ઘણા બધા મુદ્દાઓ સામેલ હોય છે કે બાળકે સાથે સાથે કેટલી મહેનત કરી, ખરેખર એને કેટલું આવડ્યું, કેટલું એ કામ કરી શક્યો, કેવા પ્રકારનું પૂછાયું. આ બધા મુદ્દાઓને આપણે નજરઅંદાજ કરીને એ બધી જ જવાબદારી આપણા માથે લઈ લઈએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ કે બોસે કોઈ પ્રોજેક્ટ તમને આપ્યો છે, તમે પ્રોજેક્ટને લીડ કરી રહ્યા છો, તમારી સાથે બીજા 8-10 જણા લોકો કામ કરી રહ્યા છે, અને કોઈ કારણસર એ પ્રોજેક્ટ સમયસર પૂરો ન થયો, તો તમે તમારી જાતને બ્લેમ કરો છો કે હું કેવી વ્યક્તિ છું, હું આ પ્રોજેક્ટ પણ સરખી રીતે પૂરો નથી કરી શકતી, હવે મારા બોસ મારા માટે શું વિચારશે, અને તમને એક પ્રકારની નેગેટિવિટી, નકારાત્મકતા શરૂ થઈ જાય છે. પણ ઘણી બધી વાર એક પ્રોજેક્ટ માટે જ્યારે ઘણા બધા લોકો કામ કરતા હોય ત્યારે ઘણા બધા લોકો જવાબદાર હોઈ શકે. તમારી જવાબદારી અહીંયા ઓછી નથી થતી, પણ બીજા બધા લોકો પણ જવાબદાર હોઈ શકે. બીજા લોકોએ બરાબર ટાઈમસર કામ ન આપ્યું, કોઈકે સમયસર એમાં કામ ન કર્યું, અને ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે. પણ એ બધા મુદ્દાને તમે બાજુ પર રાખીને એ બધી જ જવાબદારી તમે તમારા માથે લઈ લો છો, અને જેને કારણે એક નકારાત્મકતાની હારમાળા શરૂ થઈ જાય છે. તો આને ક્યાંક આપણે રોકવું જોઈએ કે આપણે આ જે તે પ્રોજેક્ટમાં આપણે શું કચાશ રાખી, આપણે ખરેખર પ્રયત્ન ઓછો કર્યો, અને જો ખરેખર પ્રયત્ન ઓછો કર્યો હોય તો બીજી વખત આપણે પ્રયત્ન વધારે કરવો જોઈએ. પણ તમારા બધા પ્રયત્નો બરાબર હોય છતાં પણ કોઈ પણ કારણસર કદાચ પ્રોજેક્ટ સમયસર ન પૂરો થઈ શકે, એવું બની શકે. તો એનું તમે બરાબર બીજી વખત બરાબર એનું આયોજન કરો કે જેના કારણે આ પ્રકારની સ્થિતિનું ફરીવાર ન આવે. પણ એનું બધું જવાબદારી માથે લઈ લો અને એક નકારાત્મકતા શરૂ થઈ જાય તો એ તમારા વિકાસને, તમારી આવડતને એ રૂંધી દે આપશે.